પટ ચાર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ જેનું અંગ્રેજીમાં નામ છે એનાલિસિસ ઓફ ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ જે બોર્ડ પરીક્ષાની અંદર પાંચ માર્ક્સનું પૂછાય છે જેમાં વિભાગ ડી ની અંદર ચાર માર્ક્સનો દાખલો અને એક માર્ક્સ નું વીએસક્યુ પૂછાય છે વિભાગ બી ની અંદર એટલે ટોટલ પાંચ માર્ક્સ આ ચેપ્ટર આપણા માટે કામનું છે એમાં ચાર માર્ક્સનો નો દાખલો જે છે એ પણ એકદમ સહેલો હોય છે એટલે તમને જલ્દી આવડી જશે દાખલો પણ એક માર્કસ્યુ અને વીએસક્યુ વાંચવા પડશે તમારે બીજું કે અત્યારે જે કોરોનાના હિસાબે બ્લુ પ્રિન્ટ કે પેપર સ્ટાઇલ તમારી બદલાવાની વાત ચાલી રહી છે એમાં ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો ઉપર વધારે ભાર આપવાનું વાત સંભળાઈ રહી છે કેમ કે ત્રીસ થી ચાલીસ ટકા ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો પૂછવાની વાત ફાઈનલ થઈ રહી છે હજી ફાઈનલ થયું નથી પણ થઈ રહી છે તો એ પ્રમાણે જોઈએ સૌથી પહેલા નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એમાં નાણાકીય પત્રકો કોને કહેવાય છે તો કોઈ પણ બાબતો હોય એની આર્થિક પરિસ્થિતિ રજૂ કરતા પત્રકો કોઈ પણ બાબતો એની આર્થિક પરિસ્થિતિ એ ધંધાકીય બાબતો હોય કે બિન કે બાબતો હોય પણ કોઈ પણ પ્રકારના હિસાબોનું વર્ણન એવું સમજી લો કોઈ પણ પ્રકારના હિસાબોનું વર્ણન દર્શાવતા પત્રકો જેને આપણે કહીશું નાણાકીય પત્રકો અને એનું વિશ્લેષણ વિશ્લેષણ એટલે અર્ધ કરવાની પ્રક્રિયા જે આપણે અર્ધઘટન કરીએ છીએ રજૂઆત કરીએ છીએ તો એ રજૂઆત કરવાની પ્રક્રિયા જે હોય એને કહેવાય વિશ્લેષણ કર્યું એટલે કે આખું થઈ ગયું નાણાકીય પત્રકોનું વિશ્લેષણ આપણે જે પણ નાણાકીય પત્રકો બનાવીએ છીએ એ નાણાકીય પત્રકોનું અર્થઘટન એટલે કે એની રજૂઆત કરી શકીએ એમાંથી સારાંશ કાઢી શકીએ એટલે એ સારાંશ કાઢવાની પ્રક્રિયા એટલે વિશ્લેષણ તો હવે આગળ આપણે જોઈએ નામ તો જોઈ લીધું પણ હવે સૌથી પહેલો પોઈન્ટ પાના નંબર એકસો ને ચોપન પાના નંબર એકસો ને ચોપન ઉપર છેલ્લી જે ચાર લીટી આપેલી છે એમાં એમાં તમારે ટીક કરતા જવાનું છે ચોપડીમાં તમારી નાણાકીય પત્રકોમાં નાણાકીય પત્રકોમાં રજૂ થયેલ માહિતી કે પરિણામોને અન્ય રીતે અન્ય રીતે રજૂ કરીએ તેનું અદઘટન કરવામાં આવે અને અર્થઘટન કરવાની પ્રક્રિયા વિશ્લેષણ કહેવામાં આવે છે જે અર્ઘટન કરીએ છીએ અર્ઘટન કરવાની પ્રક્રિયાને વિશ્લેષણ રજૂઆત કરી એવું કહેવામાં આવે છે તો અહીંયા સુધીની વ્યાખ્યા તમારે ખાસ મોડે કરવાની છે ધ્યાનથી સાંભળજો ફરીથી બતાવી દઉં છું નાણાકીય પત્રકોમાં રજૂ થયેલ માહિતી કે પરિણામોને અન્ય રીતે રજૂ કરીને તેનું અર્ઘટન કરવામાં આવે છે આ કરવાની પ્રક્રિયાને વિશ્લેષણ કહેવામાં આવે છે તમારી ચોપડીમાં ચેપ્ટર નંબર ચારમાં પાના નંબર એકસો ને ચોપન ઉપર આ વ્યાખ્યા આપેલી છે ટીક કરતા જજો એના પછી એમાં નીચે પણ વાક્ય આપેલું છે જોઈ લો નાણાકીય પત્રકોમાં આપેલ માહિતી પરિણામનું અધઘટન કરવામાં આવે તેને વિશ્લેષણ કહેવામાં આવે છે એટલે આ બે વ્યાખ્યા વિશ્લેષણની આપેલી છે તમને જે યાદ રહે તે યાદ રાખીને બોર્ડની પરીક્ષામાં પૂછાય તો લખવાની રહેશે હવે એના પછી નાણાકીય પત્રકોનું વિશ્લેષણ તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કયા સાધનો દ્વારા શા માટે એનો ઉપયોગ શું હોય છે કયા હેતુઓ માટે આપણે એને બનાવીએ છીએ એ બધું આ વિશ્લેષણની અંદર સમાવેશ કરવામાં આવેલું છે કઈ વિશ્લેષણ કાઢીએ છીએ પણ એ વિશ્લેષણ કાઢવા માટે આપણે પત્રકો બનાવીએ છીએ એ પત્રકો કયા સાધનો દ્વારા બનાવવામાં આવે છે એ જે સાધનોનો ઉપયોગ કરીને પત્રકો બનાવીએ છીએ એ પત્રકો બનાવવાના હેતુઓ શું છે એ આપણને કઈ રીતે ઉપયોગમાં આવવાનું છે એ બધું છેલ્લે જે આપણને રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ છે વિશ્લેષણ એટલે શરૂઆત થાય છે હેતુથી અને પૂર્ણાવૃત્તિ થાય છે એની વિશ્લેષણથી એવું સમજી લો આપણે કોઈ હેતુ હોય તો હેતુના અનુસંધાનમાં કામ શરૂ કરીએ છીએ અને છેલ્લે એનું રિઝલ્ટ મળે ત્યારે એને શું થાય એ બંધ થઈ ગઈ પ્રક્રિયા તો એ રીતે અહીંયા પણ નાણાકીય પત્રકો બનાવવાનું કામ શરૂ કરવાનું કામ મુખ્ય શું હોય છે એનો હેતુ કે હેતુ શું છે એ હેતુને ધ્યાનમાં રાખીને આપણે પત્રકો બનાવીએ છીએ અને પત્રકો બનાવ્યા પછી એનું શું થાય છે વિશ્લેષણ થાય છે એટલે અહીંયા એ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ શા માટે કરવામાં આવે છે એવું સામાન્ય રીતે એવું સમજાવવામાં આવેલું છે એના પછી નાણાકીય પત્રકોનો અર્થ સામાન્ય રીતે અબિયલ જ આપણે ચેપ્ટરની શરૂઆતમાં સમજાવ્યું નાણાકીય પત્રકોનો અર્થ તો કોઈ પણ ધંધાકીય અને બિનધંદાકીય એકમો કોઈ પણ ધંધાકીય કે બિન ધંધાકીય એકમો દ્વારા પોતાના હિસાબો રાખવામાં આવે છે કોઈ પણ સામાન્ય રીતે તમે ઘરમાં રહેતા હોય તો ઘરમાં પણ તમારા મમ્મી પપ્પા કોઈ પણ ખર્ચાનો હિસાબ રાખે છે કોઈક જણા ડાયરી મેન્ટેન કરતા હોય કોઈ મૌખિક હિસાબો રાખતા હોય છે પણ એ હિસાબો રાખવાની જે પદ્ધતિ હોય પ્રણાલી હોય સિદ્ધાંતો હોય કે ધારણા હોય એ બધું ધ્યાનમાં લેવામાં આવે છે. સમજી લેજો. આપણે જે ધંધો કરીએ છીએ એ ધંધાને અનુરૂપ આપણે કઈ પદ્ધતિના પદ્ધતિ હિસાબો લખવા ધ્યાનમાં રાખજો. આપણે જે પણ ધંધો કરીએ છીએ તે ધંધાની અંદર અમુક પદ્ધતિ હોય છે. નામો લખવા માટેની પદ્ધતિઓ અલગ અલગ છે. દેશી નામા પદ્ધતિ હોય, દ્વિનોધી નામા પદ્ધતિ હોય, એક એકનોધી નામા પદ્ધતિ હોય તો એ નામો લખવા માટેની અલગ અલગ પદ્ધતિઓ છે. એ પદ્ધતિઓની અંદર ત્રણેય પદ્ધતિમાં અલગ અલગ નિયમો હોય છે રાખજો ત્રણેય પદ્ધતિમાં નિયમો અલગ અલગ હોય છે સિદ્ધાંતો ત્રણેયમાં કોમન હોય છે ત્રણેય પદ્ધતિમાં સિદ્ધાંતો કોમન છે આવે તો ઉધાર જાય તો જમા લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા તો એ સિદ્ધાંતો ત્રણેયમાં કોમન હોય એના પછી પ્રણાલિકા પ્રણાલિકા એટલે જે આપણે જૂની પુરાણી પ્રણાલિકા હોય કે લાલ ચોપડામાં લખવા તો એ રીતે અમુક લાલ ચોપડાનો ઉપયોગ કરતા હોય છે અમુક જણા અત્યારે લાલ ચોપડાની જગ્યાએ સાદા ચોપડાનો પણ ઉપયોગ કરે છે કે ભાઈ આપણે ખાલી સાદા ચોપડા લાવી દો તેવા સાદા ચોપડામાં પણ નામું લખે છે લોકો એટલે એ થયું પ્રણાલિકા અને ધાનાઓ ધાનાઓ એટલે કે અમુક ધારણાઓ આપણે કરી હોય કે આવી રીતે આમ કરીશું તો આવું થશે તો નામાની અંદર પણ અમુક ધારણાઓ હોય છે કઈ નામું આપણે જે લખીએ છીએ એ પણ એમુક ભૂતકાળના વ્યવહારોને ઉપર આધારિત હોય છે તેમાં પણ ધારણાઓ સમાયેલી છે કે આપણે આટલું વેચાણ થશે ભવિષ્યમાં આટલો તો આટલું નફો મળશે ભૂતકાળના આધારે આપણે અત્યારે ભવિષ્યની ધારણાઓ બાંધીએ છીએ કે આ માલ ખરીદવો કે ના ખરીદવો આને ઉધાર આપવું કે ના આપવું તે બધી ધારણાઓ હોય છે તે ધારણાઓને ધ્યાનમાં લેવામાં આવે છે નાણાકીય પત્રકો હવે એનો અર્થ જોઈ લેજો. નાણાકીય પત્રકો કોને કહેવાય છે એનો મુખ્ય અર્થ પત્રકો પત્રકો એટલે એવા જેના દ્વારા એકમની પરિસ્થિતિના વિવિધ પાસાઓના પરિણામોની જાણકારી મેળવી શકાતી હોય એટલે કે આપણે જે પણ પત્રકો બનાવીએ છીએ વેપાર ખાતું હોય નફા નુકસાન ખાતાનું પત્રક હોય કે પાકા સર્વિયા પત્રક હોય તો એ પત્રકોમાંથી આપણને વિવિધ નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આવે છે ધારો કે વેપાર ખાતું હોય તો વેપાર ખાતામાંથી આપણને શું ખ્યાલ આવે છે કે આપણને કેટલો કાચો નફો મળ્યો કે કાચી ખોટ ગઈ એના ઉપરથી આપણને જો કાચો નફો મળ્યો હોય તો આપણા પૈસા વધ્યા હોય મોડેમાં વધારો થયો હોય એટલે કે આપણી નાણાકીય પરિસ્થિતિ વધી હોય પણ જો આપણે ખોટમાં ગયા હોઈએ તો આપણા પૈસા ઓછા થયા છે તે આર્થિક પરિસ્થિતિ વેપાર ખાતા ઉપરથી પણ ખ્યાલ આવે છે નફા નુકસાન ખાતા ઉપરથી પણ ખ્યાલ આવે છે કે મે નફા નુકસાન ખાતામાં આપણને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ મળે છે તો એના ઉપરથી પણ આપણને આપણી આર્થિક પરિસ્થિતિ એટલે કે નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આવે છે અને છેલ્લે પાકા સર્વેયાનું પત્રક બનાવીએ છે તો પાકા સર્વેયાના પત્રકમાં આપણી જોડે મિલકતો કઈ છે એની સામે દેવા કેટલા છે એટલે કે જાણો કે મિલકતો વેચીને દેવા ચૂકવવા પડે તો આપણી નાણાકીય પરિસ્થિતિ કેવી રહેશે એનો પણ આપણને ખ્યાલ આવે છે તો અહીંયા એવું કહ્યું છે નાણાકીય પત્રકો એટલે એવા પત્રકો જેના દ્વારા એકમની નાણાકીય પરિસ્થિતિના વિવિધ પાસાઓના પરિણામોની જાણકારી મેળવી હોય એને આપણે પત્રકો કહીશું એના પછી નાણાકીય પત્રકોના ઉદ્દેશો અને પ્રકારો તો નાણાકીય પત્રકોના ઉદ્દેશો ત્રણ છે ઉદ્દેશો કહો કે પ્રકારો કહો એના મુખ્ય ઉદ્દેશો કે પ્રકારો કેટલા છે ત્રણ છે એમાં પહેલું ધંધાકીય એકમનો નફો કે નુકસાન જાણવા માટે આપણે જે પણ નાણાકીય પત્રકો બનાવીએ છીએ તે બનાવવાનો મુખ્ય હેતુ ધંધાકીય એકમ હોય તો એનો નફો કે નુકસાન જાણવા માટે આજે નફા નુકસાન ખાતાનું પત્રક બનાવીએ છીએ તો નફા નુકસાન ખાતામાંથી આપણને નફો કેટલો થયો અથવા નુકસાન કેટલું ગયું તે આપણે જાણી શકીએ છીએ તે નફા નુકસાનનું પત્રક અહીંયા એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે એ ધ્યાનમાં રાખજો અહીંયા એવા પત્રક ને આપણે આવકનું પત્રક કહીએ છીએ નફા નુકસાન ના પત્રક ને શું કહેવાય છે કે નફા નુકસાન કયા પત્રક તરીકે ઓળખવામાં આવે છે તો આવકનું પત્રક કેમ કે ઉપર તમે શરૂઆત જુઓ અહિયાં નફા કે નુકસાન અંગેની માહિતી નિર્ધારિત નાણાકીય પત્રક દ્વારા મળે છે આપણને જે નફો કે નુકસાન હોય તે આપણને નિર્ધારિત એટલે કે નિર્ધારિત કરેલ જે ખાતું છે નફા નુકસાન ખાતું એ નફા નુકસાનના પત્રક દ્વારા મળે છે આ પત્રકને આવકનું પત્રક કહેવાય છે બરોબર અહીંયા ધ્યાનમાં રાખજો આ પરીક્ષામાં સવાલ પૂછાય તો આ લીટી ખાસ ધ્યાનમાં રાખજો એના પછી ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ જાણવા ધંધાકીય એકમની આર્થિક સ્થિતિ કોણ રજૂ કરે છે પાકું સરવૈયું કોણ રજૂ કરે પાકું સરવૈયું તો અહીંયા ધ્યાન આપજો ધંધાની આર્થિક સ્થિતિ મિલકતો અને દેવાના તફાવતના આધારે નક્કી થાય છે અત્યારે અગાઉ મેં તમને સમજાવ્યું કે આપણી જોડે મિલકતો કેટલી છે એની સામે દેવું કેટલું છે તો આપણે મિલકતો વેચીને જો આપણે દેવું ચૂકવવા માટે સક્ષમ હોઈએ તો આપણી પરિસ્થિતિ કેવી કહેવાય સારી કહેવાય આપણી નાણાકીય પરિસ્થિતિ કેવી કહેવાય સારી કહેવાય

જેને આપણે શું કહીએ છીએ પાકા સરવૈયાનું પત્રક કહીએ છીએ ધ્યાનમાં રાખજો એને આપણે પાકા પત્રક કહીએ એટલે તમને પરીક્ષામાં સવાલ પૂછે કે ધંધાની આર્થિક પરિસ્થિતિ રજૂ કરતા પત્રકને કયા નામથી ઓળખવામાં આવે છે તો પાકા સરવૈયાના પત્રકના નામથી ઓળખવામાં આવે છે એના પછી ત્રીજા નંબરનો પોઈન્ટ ધંધાકીય એકમની રોકડ પ્રવાહની સ્થિતિ જાણવા ધંધા ધંધાકીય એકમની રોકડ પ્રવાહની સ્થિતિ જાણવા હવે આપણી જે રોકડ પ્રવાહની પરિસ્થિતિ હોય એટલે કે આવક રોકડ પ્રવાહ વધારે છે આપણી જોડે પૈસા આવે છે વધારે કે પૈસાની જાવક પ્રવૃત્તિ જ વધારે થાય છે તો એ જાણવા માટે આપણે શું બનાવીએ છીએ રોકડ મેર બેંક શિલ્લક મેર એનાથી આપણને ખ્યાલ આવે છે કે આપણા ધંધામાં પૈસા આવે છે કે જાય છે રોકડ ખાતું બનાવીએ છીએ તો એ રીતનું અહીંયા કહ્યું છે કે ધંધાકીય એકમમાં વર્ષ દરમિયાન રોકડ આવક અને જાવક અંગેના વ્યવહારો થાય છે રોકડ આવક પ્રવાહ કઈ કઈ પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થયું છે અને રોકડ જાવક પ્રવાહ કઈ કઈ પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાયું છે તે અંગેની માહિતી નિર્ધારિત પત્રક દ્વારા મળે છે આ પત્રકને રોકડ પ્રવાહ પત્રક તરીકે ઓળખવામાં આવે છે પરીક્ષામાં સવાલ પૂછાય કે રોકડ પ્રવાહ પત્રક એટલે શું તો તમારે એના માટેની વ્યાખ્યા લખવાની છે કે જે પત્રકમાં જે પત્રકમાં આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ સમાવેશ થયેલો હોય જે પત્રકમાં આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ નો સમાવેશ થયેલો હોય તેવા પત્રકને રોકડ પ્રવાહ પત્રક તરીકે ઓળખવામાં આવે છે ધ્યાનમાં રાખજો એના પછી હવે આ કોઠો મુખ્ય છે જોઈ લેજો પત્રક તો બીજું નામ અહીંયા તમને આપેલું છે નફા નુકસાન ખાતું ધંધા કે એકમનો નિર્ધારિત સમય નો નફો કે નુકસાન જાણવા માટે આ પત્રક તૈયાર કરવામાં આવે છે એમસીક્યુમાં સવાલમાં પૂછાય છે કે તમને ઉદ્દેશ આપેલો હશે અને એના ઉપર નાણાકીય પત્રક નું નામ જણાવવાનું કહ્યું હશે ત્યાં તમારે મુખ્ય શબ્દ વાપરવાનું છે આવકનું પત્રક અને પછી બ્રેકેટમાં લખશો નફા નુકસાન ખાતું ચાલશે આ ધ્યાનમાં રાખજો અથવા બંને કરીને લખશો તો પણ ચાલશે કે આવકનું પત્રક અથવા નફા નુકસાન ખાતું એના પછી ધંધાકીય એકમને નિર્ધારિત દિવસની આર્થિક સ્થિતિ જાણવા માટે કયું પત્રક તૈયાર કરવામાં આવે છે તો પત્રક એકમના નિર્ધારિત સમયના રોકડ આવક પ્રવાહ અને જાવક પ્રવાહ અંગે જાણકારી માટે આ પત્રક તૈયાર કરવામાં આવે છે કયું પત્રક તો કે રોકડ પ્રવાહનું પત્રક એટલે આમાંથી આ ત્રણ સવાલ પૂછાય છે ખાસ ધ્યાનમાં રાખજો એના પછી હવે આવ્યું નાણાકીય પત્રકોનું મહત્વ નાણાકીય પત્રકોનું મહત્વ નાણાકીય પત્રકોનું મહત્વ છે એનું દર્શાવે છે તો પત્રકોમાં દર્શાવેલી માહિતી ધંધાકીય એકમ સાથે વર્તમાનમાં સંકળાયેલ ધંધાકીય એકમ આપણે જે ધંધો કરીએ છીએ એકમ સાથે વર્તમાનમાં સંકળાયેલ એટલે કે હાલમાં જે આપણી જોડે જોડાયેલા છે એવા લોકો અને ભવિષ્યમાં જોડાવા માંગતા હોય એવા તમામ આપણી જોડે ભવિષ્યમાં આપણા ધંધાની અંદર જે પૈસા રોકવા તૈયાર હોય એવા વર્તમાન અને ભાવિ રોકાણકારો આપણને ધિરાણ પૂરું પાડનાર બેંકો કે નાણાકીય સંસ્થાઓ ટૂંકા ગાળાના લેણદારો જે આપણને ઉધારમાં માલ આપે છે એવા લેણદારો કર્મચારીઓ આપણી જોડે જે કર્મચારીઓ કામ કરે છે એવા કર્મચારીઓ આપણામાં જોડેથી જે માલ ખરીદે છે એવા ગ્રાહકો સરકાર જે આપણી જોડે ટેક્સ વસૂલ કરે છે અને જુદી જુદી એજન્સીઓની જુદા જુદા પ્રકારની માહિતીની જરૂરિયાત સંતોષવા માટે નાણાકીય પત્રકોનો ઉપયોગ કરવામાં આવે છે હવે પરીક્ષામાં તમને સવાલ પૂછે કે નાણાકીય પત્રકોના મહત્વ કોના માટે જરૂરી છે અથવા કોને કોને ઉપયોગમાં આવે છે નાણાકીય પત્રકો કોને કોને ઉપયોગમાં આવે છે તો એની અંદર આ બધા નામમાંથી ત્રણ ચાર નામ તો લખીને આવું છું સંચાલકો વર્તમાન અને ભાવિ રોકાણકારો ધિરાન પુરુપાડના નાણાકીય સંસ્થાઓ કે બેંકો ટૂંકાગાળાના લેણદારો કર્મચારીઓ ગ્રાહકો સરકાર અને જુદી જુદી એજન્સીઓને જુદા જુદા પ્રકારની માહિતી જરૂરિયાત સંતોષવા માટે મહત્વ અથવા ઉપયોગમાં આવે છે એના પછી નાણાકીય અર્થ તેમાં નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓ પૂર્વ નિર્ધારિત છે આપણે અગાઉ કહ્યું કે કોઈ પણ કાર્ય કરવા માટે હેતુ જરૂરી છે કોઈ પણ કાર્ય કરવા માટે શું જરૂરી છે હેતુ હેતુ હોય તો આપણે કાર્ય કરીશું તમે સ્કૂલમાં જશો પણ સ્કૂલમાં જવાનો હેતુ શું છે તો કે ભણવાનો એટલે ભણવાનો આપણો હેતુ થયો કે મારે મારું ફ્યુચર સારું બનાવવું છે એજ્યુકેશન લઈશ તો હું સારી રીતે સારી પોસ્ટ ઉપર નોકરી કરી શકીશ તો એ એજ્યુકેશન પ્રાપ્ત કરવા માટે તમે સ્કૂલમાં જાવ છો સમજો હવે સ્કૂલમાં ગયા પછી તમારું પરિણામ આવે તો તમને સારી નોકરી મળશે તો એ તમારું શું થયું વિશ્લેષણ થયું એ ત્યાં તો એ પ્રમાણે અહીંયા કહ્યું છે કે હેતુઓ પૂર્વ નિર્ધારિત છે તમે જે પણ કાર્ય કરો છો એ કાર્ય કેવા છે પહેલેથી નક્કી કરેલા છે એના પછી નાણાકીય પત્રકો એ માહિતી અને પરિણામો રજૂ કરે છે તમને પરીક્ષામાં સવાલ પૂછાશે કે નાણાકીય પત્રકો શું રજૂ કરે છે તો માહિતી અને પરિણામો આપણને એની માહિતી આપે છે આપણે જે કાર્ય કર્યું એની માહિતી આપે છે અને છેલ્લે એનું શું આવે છે પરિણામ જવાબ તે પરિણામો રજૂ કરે છે નાણાકીય પત્રકો તૈયાર થયા બાદ તેમને પુનઃ ગોઠવણી કરીને તેમની તુલના થઈ શકે તે સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે તુલનાત્મક સ્વરૂપે તૈયાર થયેલા નાણાકીય આધારે વિવિધ પક્ષકારો તેમના જરૂરી નિર્ણયો લેતા હોય છે આ આખી પ્રક્રિયાને વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે અગાઉ આપણે જોયું હતું ખાલી વિશ્લેષણનો અર્થ તો એ રીતે નાણાકીય વિશ્લેષણ કરવું હોય એટલે તમારે આ ચાર લીટી ખાસ ચાર લીટી મોડે કરવાની રહેશે ખાસ જો ચાર લીટી યાદ ના રહેતી હોય તો છેલ્લે સ્વરૂપે તૈયાર થયેલા નાણાકીય જરૂરી નિર્ણયો લેતા હોય છે આ આખી પ્રક્રિયાને વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે આ તમને ખ્યાલ આવી ગયો હવે નાણાકીય વિશ્લેષણના પ્રકારો નાણાકીય વિશ્લેષણના

બાહ્ય પક્ષકારોનું જે વિશ્લેષણ થાય એને બાહ્ય વિશ્લેષણ કહેવાય અને આંતરિક એટલે આપણા પેઢીની અંદર રહેલા જે લોકો હોય એમના દ્વારા જે વિશ્લેષણ થાય એને આંતરિક વિશ્લેષણ કહેવાય છે એ રીતે આડા અને ઊભા સ્વરૂપનું વિશ્લેષણ એટલે કે એને કહેવાય આડું વિશ્લેષણ અને ઊભું વિશ્લેષણ તો આડું વિશ્લેષણ અને ઊભા વિશ્લેષણમાં શું છે તમે એવું સમજો કે તફાવત લખી રહ્યા છો તો તફાવત લખવા માટે તમે વચ્ચે લીટી દોડીને બંનેની સરખામણી કરો તેને કહેવાય ઊભા સ્વરૂપે અને સોરી એને આડા સ્વરૂપે કહેવાય કાંઈ એક પોઈન્ટ અર્થ હોય તો અર્થની સામે અર્થ જ આવે બંનેનું તે આડું વિશ્લેષણ થયું બંનેનું અને તમે પહેલા પહેલાનો તફાવત સમજાવ્યો એટલે કે પહેલો પોઈન્ટ લખ્યો પછી એની નીચે બીજાનો પોઈન્ટ લખો છો તેને કહેવાય ઊભા સ્વરૂપે આગળ સમજાવીશું વધારે વિગતવાર પછી સમયના આધારે લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ જે રીતે આપણે ચાલુ મિલકતો હોય એક વર્ષથી ઓછા સમયની તો એને આપણે ચાલુ મિલકતો કહીએ છીએ અને એક વર્ષથી વધુ સમય માટેની હોય તો તો એને બિન ચાલુ એ રીતે અહીંયા પણ જેમાં લાંબા ગાળાનું વિશ્લેષણ થતું હોય લાંબા ગાળાનું એટલે કે એક વર્ષથી વધુ સમયનું જે વિશ્લેષણ કરવામાં આવે એને લાંબા ગાળાનું વિશ્લેષણ અને જ્યાં એક વર્ષથી ઓછા સમયનું વિશ્લેષણ થતું હોય એને ટૂંકા ગળાનું વિશ્લેષણ કહે છે હવે આ છ પોઈન્ટોની વિગતવાર સમજૂતી નીચે જોઈએ પક્ષકારોના આધારે એમાં પહેલું બાહ્ય વિશ્લેષણ જ્યારે બાહ્ય પક્ષકારો જેવા કે સંભવિત રોકાણકારો નાણાકીય સંસ્થાઓ સરકારી એજન્સીઓ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ સંશોધનકર્તાઓ વગેરે દ્વારા ધંધાકીય એકમના પ્રકાશિત હિસાબો જેવા કે આવકનું પત્રક પાકું સરવૈયું ઓડિટર કે ડિરેક્ટરનો અહેવાલ વગેરેનું વિશ્લેષણ કરીને પોતાના રોકાણ અંગેના તેમજ અન્ય નિર્ણય લેવામાં આવે તો આ પ્રકારના વિશ્લેષણને બાહ્ય વિશ્લેષણ કહે છે આ બાહ્ય વિશ્લેષણની વ્યાખ્યા થઈ હવે આટલી આખી ચાર લીટીની વ્યાખ્યામાં અમુક નામ આપણને યાદ નહીં રહે તો એવા નામોને આપણે કટ કરી દઈએ કયા કયા નામ કટ કરશું તો એમાં અહીંયા સરકારી એજન્સીઓ કટ કરી દઉં

જેવા કે આવકનું પત્રક અને પાકું સરવૈયું બે જ નામ યાદ રાખવાના આવકનું પત્રક અને પાકું સરવૈયું વગેરેનું વિશ્લેષણ કરીને પોતાના રોકાણ અંગેના તેમજ અન્ય નિર્ણય લેવામાં આવે તો આ પ્રકારના વિશ્લેષણને બાહ્ય વિશ્લેષણ કહે છે આટલું તમે યાદ કરી શકો છો વચ્ચેનું આ બે આપણે કેન્સલ કરાવી દીધું એના પછી આંતરિક છે

એટલે ધંધાના સંચાલકો દ્વારા તૈયાર થયેલા નાણાકીય પત્રકોના આધારે નિર્ણયો લેવાતા હોય છે સંચાલકો દ્વારા નિર્ણય ઘડતર માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવે તેને આંતરિક વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા પણ આંતરિક વિશ્લેષણની જે વ્યાખ્યા આપી છે એમાં શોર્ટમાં આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય છે કે ધંધાના ધંધાના સંચાલકો સંચાલકો દ્વારા દ્વારા તૈયાર કરેલા નાણાકીય પત્રકોનું નાણાકીય પત્રકોનું જે વિશ્લેષણ કે અધટન તૈયાર કરવામાં આવે નાણાકીય પત્રકોનું શું કરવામાં આવે વિશ્લેષણ કે અધન તૈયાર કરવામાં આવે તેને આંતરિક વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે આ બે વરસ આપ્યા પછી આ ત્રીજું વરસ લીધું ચોથું વરસ લીધું અને પાંચમું વરસ લીધું હવે આ પાંચેનું આપણે ઊભા સ્વરૂપમાં તફાવત લખીએ છીએ એવું સમજો તો આને શું કહેવાય આડા સ્વરૂપનું કેમ કે બધાનો અર્થ પેલા લખીશું અહિયાં એ રીતે અહિયાં અર્થ લખીશું બધાનો પછી બીજા નંબરે આવશે હેતુ પછી એનો ઉદ્દેશ તો આ આડું થયું કેમ તો કે આડી લીટીમાં જાય છે આ પેલા એક જ લાઈનમાં બધાનું થાય છે કામ એ રીતે તો એને કહેવાય આડુ વિશ્લેષણ એટલે તમારે એના માટેની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય છે આડુ વિશ્લેષણ કોને કહેવાય તો એના માટે જોઈ લઈએ આડું વિશ્લેષણનો અર્થ નાણાકીય પત્રકો દર વર્ષે તૈયાર કરવામાં આવતા હોય છે જુદા જુદા વર્ષના ખાસ અહીંયાથી જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારના વિશ્લેષણને આડા સ્વરૂપનું વિશ્લેષણ કહેવામાં આવે છે આ એક કરવાની જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તુલના એટલે તફાવત એવું સમજી લો તુલના કરવામાં આવે તો તેવા પ્રકારના વિશ્લેષણને આડા સ્વરૂપનું વિશ્લેષણ કહેવામાં આવે છે હવે ઊભા સ્વરૂપનું વિશ્લેષણ ઊભા સ્વરૂપે વિશ્લેષણ તેમાં આ પ્રકારના વિશ્લેષણનો ઉપયોગ એક જ વર્ષના નાણાકીય પત્રકો એક જ વર્ષના નાણાકીય પત્રકોની સરખામણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે આમાં એક જ વર્ષનું હોય સમજી લેજો જૂના વર્ષોને ધ્યાનમાં લેવામાં આવતું નથી પણ એક જ વર્ષ કંપની અલગ અલગ હોય પેલામાં શું હતું કે તમે તમારી જ કંપનીના ભૂતકાળના વર્ષો જોડે સરખામણી કરતા હતા જ્યારે અહીંયા કેવું છે તમે જે સરખામણી કરો છો એ અલગ અલગ એકમો જોડે સરખામણી કરો છો એટલે અહીંયા કેવું થઈ ગયું ઉભા સ્વરૂપનું તો એક જ વર્ષના નાણાકીય પત્રકોની સરખામણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે કોઈ નિર્ધારિત વર્ષના જુદા જુદા ગુણોત્તરોની મદદથી એક જ વર્ષના જુદા જુદા એકમો અથવા વિભાગોની કાર્યક્ષમતાની તુલના કરવા માટે આ વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવે છે આવા વિશ્લેષણને ઉભા સ્વરૂપે વિશ્લેષણ કહે છે આ ધ્યાનમાં રાખજો અહીંયાથી અહીંયા સુધી અને પાછળનો વાક્ય લખવાનું છે આવા વિશ્લેષણને ઉભા સ્વરૂપે વિશ્લેષણ કહે છે એના પછી સમયના આધારે વિશ્લેષણ સમય તેની અંદર વધારે સમયના પત્રકો માંગશે ધારો કે આપણને કોઈ બેંક લોન આપવા માંગતું હોય ધંધાને બેંક લોનની જરૂર બેંક શું કહેશે તમારા છેલ્લા ત્રણ વર્ષના કે ચાર વર્ષના હિસાબો લઈને આવો તો એના આધારે અમે નક્કી કરી શકીએ કે તમને એક વર્ષના હિસાબો માંગશે એક વર્ષના હિસાબો લેતો આવજે એટલે જોઈ લઈશ કે જો ત્રણ બે ચાર મહિના માટે પૈસા અપાય કે ના અપાય તો એ રીતે તો એક લાંબા ગાળાનું વિશ્લેષણ હોય અને એક ટૂંકા ગાળાનું વિશ્લેષણ હોય છે હવે ઘણા પક્ષકારો જેવા કે ડિબેન્ચર ઓલ્ડર્સ નાણાકીય સંસ્થાઓ ભાવે રોકાણકારો દ્વારા પોતાના ભંડોળનું કોર્પોરેટ સ્વરૂપના ધંધામાં રોકાણ કરવાનું હોય ત્યારે તેઓ એકમના નાણાકીય પત્રકોના આધારે લાંબા ગાળાનું વિશ્લેષણ હાથ ધરે છે એટલે કે એકથી વધારે વર્ષોની માહિતીની જરૂર પડે જો આગળની લેટેમાં લખ્યું છે જેના માટે એક કરતાં વધુ વર્ષોની માહિતીની જરૂર પડે છે કેમ કે એને લાંબા સમય માટે આપણને પૈસા વ્યાજે આપવા હોય તે એ ત્રણ ચાર વર્ષ પાંચ વર્ષનું રેકોર્ડ માગશે આપણી જોડે તો જ આપણને પૈસા મળશે વધારે સમય માટે તેને લાંબા ગાળાનું વિશ્લેષણ કહેવાય એ રીતે અહીંયા નીચે ટૂંકા ગાળાનું આ પ્રકારનું વિશ્લેષણ ધંધાકીય એકમની ટૂંકા ગાળાની સદ્ધરતા અને તરળતા માપવા માટે કરવામાં આવે છે આ પ્રકારનું વિશ્લેષણ કંપનીને ટૂંકા ગાળાનું ધિરાણ કરનારાઓ માટે તેમજ કાચો માલ પૂરો પાડનારા વેપારીઓ દ્વારા કરવામાં આવે છે આપણને જે માલ પૂરો પાડે છે એ લોકો આવું વિચારે કે ભાઈ આના એક વર્ષના હિસાબો જોઈ લઈએ તો આને ઉધારમાં માલ અપાય અથવા બે મહિના ચાર મહિના માટે પૈસા વ્યાજે અપાય એ રીતનું તો અહીંયાને આને ટૂંકા ગાળાનું વિશ્લેષણ અને આને લાંબા ગાળાનું વિશ્લેષણ ત્યાર પછી હવે નાણાકીય વિશ્લેષણ ના હેતુ આપેલા છે આમ તો આમાંથી નથી નથી એટલે આની જરૂર પણ પણ તો આપણે સમજાવી દઈએ કમાણીની મૂલ્યાંકન તમે જે હિસાબો લખો છો એ બાર મહિનાના હોય છે બાર મહિનામાં તમે કેટલું કમાયા તમે કેટલો નફો કર્યો એ કમાણીની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે આપણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરીને શું નક્કી કરી શકીએ કે આપણે જેટલી પૈસાનું રોકાણ કર્યું છે એ રોકાણની સામે આપણી કમાણી બરોબર થઈ છે તે કમાણીની ક્ષમતાનું મૂલ્યાંકન કહેવાય એના પછી કાર્યક્ષમતાનું મૂલ્યાંકન તમે જે મશીનો કે મશીનરી વાપરો છો તે મશીનો ઉપર જે એની કાર્યક્ષમતા પ્રમાણે એનું પ્રોડક્શન થાય છે કે કોઈ મશીન આપણને બસો એકમ નું રોજનું કરી આપતું હોય પણ આપણે એ પ્રમાણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અમુક વાત અમુક મશીનો ઉપર સો એકમો જ પ્રોડક્ટ કરીએ આપણે એની ક્ષમતા હોય બસો એકમોની રોજની પણ આપણે પચાસ ટકા જેનો ઉપયોગ કરતા હોઈએ તો એ કાર્યક્ષમતાનું મૂલ્યાંકન થવું જોઈએ કે તમારી જોડે એની ઉપયોગ કરવા માટેની ક્ષમતા કેટલી છે એ કાર્યક્ષમતા એની મૂલ્યાંકન કરવું જરૂરી છે એના પછી સદ્ધરતાનું મૂલ્યાંકન સદ્ધરતા એટલે કે પરિસ્થિતિ એકમની સદ્ધરતા બે ભાગમાં હોય ટૂંકા ગાળાની સદ્ધરતા અને લાંબા ગાળાની સદ્ધરતા ટૂંકા ગાળાની સદ્ધરતા એટલે કે તમારી જોડે કોઈ બે ચાર મહિના માટે પૈસા આપેલા હોય અને તરત પૈસા પાછા માંગવા આવે તો તમે તરત પૈસા પાછા કરી શકો એવી તમારી સદ્ધરતા હોય કહેવાય એ રીતે લાંબા કે તમે ધારો કે બેંકમાંથી લોન લીધી હવે બેંક વાળા બે વર્ષ પછી આપણને એમ કે ભાઈ તમારી લોન તમારે પરત કરવાની રહેશે બે મહિનામાં તો બે વર્ષ પછી આપણી જોડે જે પૈસા માગે છે તે લાંબા ગાળાની સદ્ધરતા જોશે કે આપણી કોઈ મિલકત હોય તો એ મિલકત ઉપર આપણને પૈસા આપેલા હોય તો મિલકત વેચીને આપણે એને પૈસા આપી દઈએ તો એ લાંબા ગાળાની સદ્ધરતા થઈ તો એ રીતે સદ્ધરતાનું મૂલ્યાંકન પણ થાય છે ત્યાર પછી સંચાલકોની કાર્યક્ષમતા સંચાલકો કેટલું કામ કરી રહ્યા છે અને કઈ સ્પીડમાં કામ કરે છે એ સ્પીડના આધારે એમની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન થતું હોય ઉદાહરણ સ્વરૂપે તમને કોઈ તક આપવામાં આવે કે અત્યારે જે લોકો પરીક્ષા આપશે એમને એસી ટકા ઉપર આપવામાં આવશે સમજો એવી એક તક આપવામાં આવી તમે એમ કહો કે હું તો વિચારું બે ચાર દિવસ પછી જવાબ આપું હવે એનો ટાઈમ હોય રાતના બાર વાગ્યા સુધી જવાબ આપવાનો તમે બે ચાર દિવસ વિચારો એટલે તમારો ટાઈમ પૂરો થઈ ગયો પછી બાર વાગ્યા પછી તમારી એ તક જતી રહી તો એ રીતે કાર્યક્ષમતા જે સંચાલકો પેઢીની અંદર કામ કરે છે અમુક વખત અમુક ધંધાની અંદર એવી ઓફરો આવતી હોય છે કે તમે આટલા ટાઈમમાં આટલો માલ લેશો તો તમને અમુક ડિસ્કાઉન્ટ મળશે પ્લસ આ ગિફ્ટ મળશે ગિફ્ટ વાઉચર મળશે આપણા સંચાલકો શું હોય વિચારવા જાય કે ભાઈ કરવું છે નથી કરવું આમ છે તેમ છે એવું વિચારવા જાય અને ટાઈમ કાઢી નાખે તો એમની કાર્યક્ષમતા કેવી કહેવાય ઢીલી કહેવાય ને અમુક કેવા હોય કામ માણસો કે આવતી તક તરત ઝડપી લે હા પેલા એ બોલ્યું અને આપણે તરત ઝડપી લઈએ તો એ રીતની જે કાર્યક્ષમતા હોય તે રીતે સંચાલકોની કાર્યક્ષમતાનું પણ મૂલ્યાંકન થાય ભવિષ્ય વર્તમાનમાં જથ્થાત્મક આયોજન એટલે કે ભવિષ્યમાં હાંસલ કરવાના ઉદ્દેશો અંગે આંકડાકીય આયોજન આપણે જે પણ હેતુ માટે બજેટ બનાવીએ છીએ હવે ચલો અહીંયા ધ્યાન આપજો બજેટ બજેટ એટલે ભવિષ્યમાં હાંસલ કરવાના ઉદ્દેશોનું વર્તમાનમાં જતાત્મક આયોજન એટલે કે ભવિષ્યમાં હાંસલ કરવાના ઉદ્દેશો અંગે આંકડાકીય આયોજન કરીએ છીએ આપણે કોઈ પણ કાર્ય કરવાનું હોય તો એ કાર્ય માટે ધારો કે મારે ધંધો કરવો છે તો ધંધો કરવો હોય તો એના માટે સૌથી પહેલા મારે પ્લાનિંગ કરવું પડશે પ્લાનિંગ એટલે કે આયોજન આયોજનની અંદર શું હોય એક પ્રકારનું બજેટ પણ બનાવવું પડશે કે ભાઈ આટલો માલ લાવવા માટે કેટલા પૈસા જોઈશે પછી જાહેરાત માટે કેટલા પૈસા જોઈશે દુકાન ભાડે રાખીશ તો દુકાન માટે કેટલા પૈસા જોઈશે તો એ બધું શું છે એ આંકડાકીય માહિતીનું એક સ્ટ્રક્ચર આપણે ઊભું કરીએ છીએ અને એ સ્ટ્રક્ચરને કહેવાય બજેટ સમજી લેજો એટલે અહીંયા કયું છે કે બજેટ એટલે ભવિષ્યમાં જે હાંસલ કરવાના ઉદ્દેશોનું વર્તમાનમાં જથ્થાત્મક આયોજન તમને ખ્યાલ હોય તો અગિયારમાં ધોરણની અંદર મેં તમને જથ્થાત્મક શબ્દ સમજાયેલો પહેલા જ ચેપ્ટરમાં જથ્થાત્મક એટલે આંકડાકીય માહિતી તમે જે પણ આંકડાઓની માહિતી એકાઉન્ટની અંદર લખો છો એને જથ્થાત્મક શબ્દ આપવામાં આવે છે તો જથ્થાત્મક આયોજન એટલે કે ભવિષ્યમાં હાંસલ કરવાના ઉદ્દેશો અંગે આંકડાકીય આયોજન આંકડાકીય માહિતી જે હોય ને એને જથ્થો કહેવાય દેખાય છે ને બધાને સ્ક્રીન બધાને સ્ક્રીન દેખાય છે હા કઈ બે મિનિટ માટે નેટ હા હવે તુલનાત્મક તુલનાત્મક અભ્યાસ અભ્યાસ જેની અંદર કહ્યું છે કે નાણાકીય વિશ્લેષણ દ્વારા બે પ્રકારની તુલના કરી શકાય છે બે પ્રકારની તુલનામાં શું હોય એક તમે ભૂતકાળના કોઈ વર્ષ જોડે ચાલુ વર્ષના હિસાબોની સરખામણી ચાલુ વર્ષના હિસાબોની ગયા વર્ષના હિસાબો એટલે કે ભૂતકાળના વર્ષો સાથેની તુલના અને બીજી તુલના કેવી હોય તમારા જેવો ધંધો પેઢી જોડે તુલના 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 જેને જેને આંતરિક આંતરિક કહેવાય સમજી લેજો તમે તમારા ભૂતકાળના વર્ષો જોડે સરખામણી કરો છો બરોબર એક એ પ્રકારની તુલના થઈ બીજી કઈ તુલના કે તમારા જેવી કોઈ બીજી પેઢી હોય એની જોડે તમે તુલના કરો તેને આંતર પેઢી તુલના કહેવામાં આવે છે આંતર પેઢી તુલના એ રીતે તો અહીંયા તુલનાત્મક અભ્યાસ માટે તમને થયું આંતર પેઢી રહી કે હિતેનની પેઢી અને આદિત્યની પેઢી પણ હું એમ કે ના દસમાના માર્ક્સ અગિયારમા માર્ક્સ તો તો એના ભૂતકાળના વર્ષો જોડેની જે તુલના થાય છે એને આપણે સામાન્ય તુલના કહેવાય આ ધ્યાનમાં રાખજો એ એની પોતાની જ ભૂતકાળના વર્ષો જોડેની તુલના હોય તેને સામાન્ય તુલના કહેવાય અને આને કહેવાય આંતરપેડી તુલના પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય છે આંતરપેડી તુલના કોને કહેવામાં આવે છે તો એના માટેની વ્યાખ્યા ઠીક કરી નાખો ધંધાકીય એકમ એક મિનિટ હા ધંધાકીય એકમ જે પાસાઓ અંગેની સરખામણી પોતાના હરીફોના પરિણામો સાથે કરી શકે છે જેને આંતરપેઢી તુલના કહેવામાં આવે છે અહીંયા આ જ લખ્યું છે એની જગ્યાએ જે કરી દેજો ધંધા કે એકમ જે ભાષાઓ જે ભાષાઓ અંગેની સરખામણી પોતાના હરીફોના પરિણામો સાથે કરી શકે છે જેને આંતર પેઢી તુલના કહેવામાં આવે છે એના પછી હિસાબોને સમજવામાં સરળતા આપણે આપણે જે પણ પત્રકો લખીએ એ સમજી એવી પરિભાષામાં એવા સિદ્ધાંતોમાં અને એવા નિયમોમાં લખાયેલા હોવા જોઈએ તો જ આપણે હિસાબોને સમજી શકીએ છીએ નહીતર આપણે લખેલા નાણાકીય પત્રકો આપણા માટે કોઈ કામના રહેતા નથી આપણે એનું વિશ્લેષણ કરી શકતા નથી એટલે હિસાબોને સમજવામાં સરળતા રહે એવા નાણાકીય પત્રકો હોવા જોઈએ હવે આઠમા નંબર નાણાકીય આ ચારેય સવાલો એમસીક્યુ અને પ્રશ્નો માટે અગત્યના છે નફાકારકતાનું વિશ્લેષણ શું દર્શાવે છે નફાકારકતાનું વિશ્લેષણ શું દર્શાવે છે તેનો જવાબ સામેનું અથવા તમને એવું પૂછે ધંધાની કમાણીની ક્ષમતા કયું વિશ્લેષણ દર્શાવે છે તો તમને આ સવાલ બનાવી દે તો જવાબ આ થઈ ગયો નફાકારકતાનું વિશ્લેષણ એટલે બંને રીતે ઉલટ સુલટ કરીને સવાલ પૂછાય છે એટલે ધ્યાનમાં રાખજો નફાકારકતાનું વિશ્લેષણ ધંધાની કમાણીની ક્ષમતા દર્શાવે છે જો તમને એવું પૂછ્યું કે ધંધાની કમાણીની ક્ષમતા કયું વિશ્લેષણ દર્શાવે છે તો પછી તરળતાનું વિશ્લેષણ જે ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા કયું વિશ્લેષણ દર્શાવે છે તો તરળતાનું વિશ્લેષણ એના પછી ત્રીજા નંબરનું સદ્ધરતાનું વિશ્લેષણ શું દર્શાવે છે જે ધંધાની લાંબા ગાળાની સદ્ધરતા દર્શાવે છે અથવા એવું પૂછે ધંધાની લાંબા ગાળાની સદ્ધરતા કયું વિશ્લેષણ દર્શાવે છે તો કાર્યક્ષમતાનું વિશ્લેષણ જે મિલકતોના ઉપયોગ અંગેની માહિતી દર્શાવે છે તો તમને એવું પૂછે મિલકતોના ઉપયોગ અંગેનું અંગેની માહિતી કયું વિશ્લેષણ દર્શાવે તો કાર્યક્ષમતાનું વિશ્લેષણ આઠ નંબરનો પોઈન્ટ પૂરો થયો એના પછી હવે આગળ એક બે પોઈન્ટ છે જે સમજાવવાના છે તો અત્યારે ટાઈમ છે સમજાવી દઈએ છીએ આપણે નાણાકીય વિશ્લેષણના ના ઉપયોગકર્તાઓ નાણાકીય વિશ્લેષણના ના ઉપયોગકર્તાઓ જણાવો તો ઉપયોગકર્તાઓની અંદર તો તમારે કોના કોના નામ લખવાના છે આગળ તમને કહી દીધું છે પક્ષકારો જે સંચાલકો છે બાહ્ય પક્ષકારો છે રોકાણકારો છે એ બધાને ઉપયોગી છે પણ હવે કયા હેતુઓ માટે ઉપયોગી છે તો આંતરિક હેતુ માટે ઉપયોગી છે બાહ્ય પક્ષકારો માટે ઉપયોગી છે ટૂંકા ગાળાના નિર્ણયો માટે ઉપયોગી લાંબા ગાળાના નિર્ણયો માટે ઉપયોગી વર્તમાન રોકાણકારો માટે ઉપયોગી અને સંભવિત રોકાણકારો માટે ઉપયોગમાં લેવામાં આવે છે આ એનો સવાલ છે તો આ ધ્યાનમાં રાખજો એના પછી નાણાકીય પત્રકોના વિશ્લેષણની મર્યાદાઓ મર્યાદાઓ પરીક્ષામાં છેલ્લા દસ વર્ષથી એમાંથી કંઈ પૂછાયું નથી એટલે આપણે એ કરાવતા નથી એ ધ્યાનમાં રાખજો હવે એના પછી આવશે પાના નંબર એકસો ચોસઠ તમારી ચોપડીમાં પાના નંબર એકસો ને ચોસઠ એમાં તમને આપેલું છે નાણાકીય પત્રકોની તુલના નાણાકીય પત્રકોની તુલના તો તુલના બે રીતે થાય છે તુલનાત્મક પત્રકો દ્વારા અને સમાન માપના પત્રકો દ્વારા તુલનાત્મક પત્રકો દ્વારા અને સમાન માપના પત્રકો દ્વારા આ ધ્યાનમાં રાખજો તો અહીંયા સમાન માપના પત્રકો જ્યાં લખેલું છે ત્યાં તમે કૌંસની અંદર લખી નાખો સો ટકાના પત્રકો શું લખવાનું છે પત્રકો એનું બીજું નામ છે સમાન માપના પત્રકોને સો ટકાના પત્રકો તરીકે પણ ઓળખવામાં આવે છે આ ધ્યાનમાં રાખજો હવે

આડુ વિશ્લેષણ હોય છે મગજમાં રહ્યું તમને પરીક્ષામાં સવાલ પૂછે કે તુલનાત્મક પત્રકો દ્વારા જે વિશ્લેષણ થાય છે અથવા પત્રકો તૈયાર કરાય છે તો તે કયા નાણાકીય પત્રકોનું વિશ્લેષણ છે તો નાણાકીય પત્રકોનું આડું વિશ્લેષણ છે એના પછી સર હા બોલો

ઉભા સ્વરૂપે થાય છે કયા સ્વરૂપે થાય છે ઉભા સ્વરૂપે તેથી તેને નાણાકીય પત્રકોનું ઊભું વિશ્લેષણ પણ કહી શકાય એટલે જો તમને એવું કહ્યું હોય તુલનાત્મક તો તમારે આડું વિશ્લેષણ સમાન માપના પત્રકો દ્વારા કહ્યું હોય તો ઊભા સ્વરૂપે વિશ્લેષણ આ બે યાદ રાખજો હવે અહીંયા તમારે મુખ્ય વસ્તુ પૂરી થઈ ગઈ છે ચેપ્ટરની